બંદીવાસ અને પાછા ફરવું. ઇઝરાયેલના રજવાડાએ અને યહૂદાના રજવાડાએ ઈ બેઉએ ઈશ્વરનો અનાદર કરી પાપ કર્યું. એમણે ઈશ્વરે જે કોલ કરાર સિનાઈગઢ પર દીધો હતો એ રદ કરી લીધો. લોકો પસ્તાવો કરે અને ફરી પાછા એની ભક્તિ કરે એ હારું ચેતવવા ઈશ્વરે પોતાના સંતો મહંતોને મોકલા, પણ એમણે એમનું માન્યું નહીં. એટલે ઈશ્વરે બેઉ રજવાડાઓને એમના શત્રુઓ દ્વારા એમનો નાશ કરવા હાટુ મંજૂરી દીધી. આસુરનું રજવાડું જે બહુબળ્યું હતું અને ઘાતકી રજવાડું હતું, એણે ઇઝરાયેલના રજવાડાઓનો ભૂકો બોલાવી દીધો અને આસુરના સિપાઈઓને ઇઝરાયેલના ઘણા લોકોને ભણી દીધા. બધી જ માલ મિલકત તેઓ હારી ગયા અને દેશને ભસ્મીભૂત કર્યો. આસુરના બધા લોકોએ એમના આગેવાનો, ધનપતિઓને અને કુશળ કારીગરોને એ હંધાઈને ભેગા કરી એમણે આસુર લઈ ગયા. ફક્ત ગરીબ ઇઝરાયેલીઓ જેમણે હણ્યા નહોતા એમને જ ઇઝરાયેલમાં રાખવામાં આવ્યા. એ પછી આસુરીઓ પરદેશીઓને ઇઝરાયેલનું જે રજવાડું ન્યા વસવા હાટું લાવવામાં આવ્યા, પરદેશીઓને જે નગરો નિસ્તે નાબૂદ કર્યા હતા એમને ફરીથી સમારવા હાટું એમને રાખ્યા. ઇઝરાયેલીઓ હારે પૈણા કે જેઓ ન્યા જ વસી ગયા હતા. ઇઝરાયેલના જેઓ વંશજો પરદેશીઓ હારે પૈણા હતા તેઓ સમૃણીઓ તરીકે ઓળખાયા. યહૂદા રજવાડાના લોકોએ સાંભળ્યું કે ઈશ્વરની આરાધના અને આધીનતા ન પાડતા ઇઝરાયેલના રજવાડાનો દંડ કરી કેવો બેહાલ કર્યો છે. એમ છતાંય તેમણે મૂર્તિ પૂજા કરવાનું અને કનાનીઓના દેવતાઓની આરાધના કરવાનું શરૂ જ રાખ્યું. ઈશ્વરે એમને ચેતવવા હાટું સંતો મહંતો મોકલા, પણ એમણે એમની દરકાર કરી નહીં. આસુરે ઇઝરાયેલના રજવાડાનો ખાત્મો બોલાવ્યો. એના 100 વર્ષો પછી ઈશ્વરે નબુખાદનેસાર તે બાબિલનો રાજા હતો એને યહૂદાના રજવાડા ઉપર હલ્લો કરવા મોકલ્યો. બાબિલ બહુબળ્યું રજવાડું હતું. યહૂદાના રાજાએ નબુખાદનેસાર રાજાના વેઠિયા બનાવવાનું મંજૂર કર્યું અને એને દર વર્ષે ઘણા નાણાં આપવાનું ઠેરાયું. પરંતુ કેટલાક વર્ષોના વહાણા વીત્યા પછી યહૂદિયાના રાજાએ નબુખાદનેસાર સામે બળવો કર્યો એટલે બાબિલે પાછા આવીને યહૂદિયાના રજવાડા ઉપર હલ્લો કરી દીધો. એમણે યરૂસલેમ નગર કબજે કરીને ભક્તિ સ્થાનકનો નાશ કર્યો અને નગરનો તેમજ ભક્તિ સ્થાનકનો ખજાનો હરી લીધો. યહૂદિયાના રાજાએ એના બળવાની શિક્ષા દેવાને હાટુ નબુખાદનેસાર રાજાના સિપાઈઓને રાજાના દીકરાને એની નજર સામે હણી નાખ્યો અને એ પછી એણે આંધળો કરી દીધો. એ પછી એમણે રાજાને બાબિલના બંદીવાસમાં મરવા હાટું એને લઈ ગયા. નબુખાદનેસાર અને એની સેનાએ યહૂદિયાના રજવાડાના હંધાય લોકોને બાબિલ લઈ ગયા. જેઓ અતિ કંગાળ હતા એમને એમની જ વાડીઓમાં ખેતી કરવા હાટું રહેવા દીધા. આ ઈ વેળા હતી કે જેમાં ઈશ્વરના લોકોને વચનનો મલક ત્યજીને બંદીવાસમાં જવા હાટું રીતસરનું દબાણ કરવામાં આવ્યું. જો કે ઈશ્વર એના લોકોને એમના પાપોને લીધે દંડ કરીને તેઓને બંદીવાસમાં ધકેલવામાં આવ્યા, પરંતુ ઈ એમને અથવા પોતાના વચનને ભૂલ્યા નહીં. ઈશ્વરે એમના ઉપર પોતાની રહેમ નજર રાખવાનું તથા પોતાના સંતો મહંતો વડે એમની સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું. એણે વચન દીધું કે 70 વર્ષો પછી તેઓ વચનના મલકમાં ફરીથી પાછા ફેરશે. 70 વર્ષો પછી કોરેશ, જે પર્સિયાનો રાજા હતો, એણે બાબિલને હરાવ્યું અને પર્સિયાના રજવાડાએ બાબિલના રજવાડની જગ્યા લીધી. ઇઝરાયેલીઓ હવે યહૂદીઓ તરીકે ઓળખાતા હતા અને એમાંના ઘણા લોકોએ પોતાનું આખું બાબિલમાં પસાર કર્યું. એમાંના ઘણા ઓછા ઘરડા લોકોને પોતાના યહૂદિયા મલક સ્મરણમાં હતો. પર્શિયન રજવાડું બહુબળ્યું શાસન હતું, પરંતુ તેઓ જીતેલી પ્રજા પ્રત્યે તરફ દયાળુ હતા. કોરેશ પર્શિયાનો રાજા બન્યો એ પછી તરત જ એણે આદેશ દીધો કે જે યહૂદીઓ યહૂદિયા પાછા જવા ઈચ્છતા હોય તેઓ પર્શિયા તેજીને યહૂદિયા જઈ શકે છે. એણે ભક્તિ સ્થાનકનું પુનઃનિર્માણ કરવા હાટું નાણાં પણ દીધા. એથી બંદીવાસમાં 70 વર્ષો પછી યહૂદીઓની એક નાની ટોળી યહૂદિયાના યરૂસલેમ નગરમાં પાછું વસ્યું. લોકો યરૂસલેમ પાછા વસ્યા ત્યારે એમણે ભક્તિ સ્થાનક અને નગરને ફરતે કોટ બાંધ્યો. જો કે હજુ પણ બીજા લોકો વડે એમના પર રજવાડું ચલાવાતું. ફરીથી તેઓ વચનના મલકમાં વસવા લાગ્યા અને ભક્તિ સ્થાનકમાં આરાધના કરવા લાગ્યા. બાઇબલમાંથી એક વાર્તા, બીજો રાજાઓ 17:24-25.
બીજો કાળ વૃતાંત 36, એજરા 1-10, નહેમિયા 1-13.